नमस्कार श्री अंजर तालुका प्राथमिक शिक्षक समाज अने बीआरसी भवन अंजर आयोजित चालो घरे भणीए कार्यक्रम में हूँ रऊमा अब्दुल आपनू हार्दिक स्वागत करू छू। हाले हूँ श्री वीडी बगीचा प्राथमिक शाला में गणित विज्ञान शिक्षक तरीके भणावु छू अने आप सौ अमरी आ यूट्यूब चेनल चालो घरे भणीए नी अवश्य मुलाकात लो अने अमरी चेनल ने लाइक शेर अने सब्सक्राइब करो यही अमारी नम्र विनती है। तो विद्यार्थी मित्रों आज आप धोरण छ गणित एकम बे पूर्ण संख्याओं अभ्यास करीशू। तो सौ प्रथम अपने आ एकमनी अध्ययन निष्पत्तिओ विषे जाणी लईए एटले के आ एकम में आप शू शीखवानुं छे एना विषे जाणी लईए। सौ प्रथम तो है पूर्ण संख्याओ साथे काम करता शीखव एटले के पूर्ण संख्याओं ने जाणवू समझ। त्यारबाद छे आपेल पूर्ण संख्यानी पहेलानी अने पछीनी संख्या लगता शीखवू जे आपणे आगळ उपर आ प्रकरणमां अभ्यास करीशुं अने अंते संख्या रेखा दोरता शीखवू अने संख्या रेखा पर संख्यानुं निरूपण तेमज तेना सरवाळा बादबाकी अने गुणाकार करता शीखवू। तो चालो आपणे आ प्रकरण शीखवानी शरूआत करीए। पहेला तो आ शीखता पहेला थोड़ू આગળના ધોરણનું આવશ્યક પૂર્વ જ્ઞાન છે જે છે કે પ્રાકૃતિક સંખ્યાઓની સમજ। હવે આપણે જ્યારે કોઈ પણ ગણતરીની શરૂઆત કરીએ છીએ ત્યારે સંખ્યાઓ 1, 2, 3, 4, 5 એવી સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ જેને આપણે ગણિતની ભાષામાં પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ। તે ઉપરાંત આપણે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર તો આવડતો હોવો આવશ્યક જ છે। તો આગળ ઉપર આપણે પ્રકરણમાં શીખીએ પહેલાની અને પછીની સંખ્યા એટલે કે પૂર્વવર્તી અને પ્રતિવર્તી સંખ્યા। હવે જ્યારે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યામાં આપણે 1 ઉમેરશું તો આપણે જે સંખ્યા મળશે એ તે સંખ્યા પહેલાની તે સંખ્યા પછીની પ્રાકૃતિક સંખ્યા કહેવાશે। દાખલા તરીકે કોઈ સંખ્યા 12માં જો આપણે 1 ઉમેરીએ એટલે 13 મળે માટે અહીં 12 માટે 13 એના પછીની સંખ્યા છે એટલે કે પ્રતિવર્તી સંખ્યા છે। હવે જો કોઈ પણ સંખ્યામાંથી જ્યારે 1 બાદ કરવામાં આવે અને જે નવી સંખ્યા મળે છે એ તે સંખ્યાની પહેલાની પ્રાકૃતિક સંખ્યા કહેવાશે। દાખલા તરીકે કોઈ સંખ્યા 17 માટે તેમાંથી જો 1 બાદ કરીશું તો 17 - 1 = 16 માટે 17 માટે 16 એ તેના તરત પહેલાની સંખ્યા થશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે હવે તરત પહેલાની અને તરત પછીની સંખ્યા એટલે કે પૂર્વવર્તી અને પ્રતિવર્તી સંખ્યા શીખ્યા બાદ થોડા એના વિશેના ઉદાહરણ જોઈ લઈએ। દાખલા તરીકે નીચે જે આ સંખ્યાઓ આપેલી છે એના તરત પછીની અને તરત પહેલાની પ્રાકૃતિક સંખ્યા આપણે બોલીશું। પહેલા 19 છે તો 19 + 1 = 20 એટલે 20 એ 19 માટે પછીની સંખ્યા થશે। એવી રીતે 19 - 1 = 18 એ એટલે કે 18 એ 19 માટે તરત પહેલાની સંખ્યા છે। એવી રીતે 1997 માટે પછીની સંખ્યા 1998 થશે અને પહેલાની સંખ્યા 1996 થશે। 12,000 માટે પછીની સંખ્યા 12,001 થશે અને જો તમારે પહેલાની સંખ્યા મેળવવી હોય તો 1 બાદ કરવો પડશે। એના માટે બાદબાકી આવડવી જરૂરી છે તો આપણે 12,000માંથી જ્યારે 1 બાદ કરશું તો મળશે 11,999 એટલે 11,999 એ 12,000 પહેલાની સંખ્યા થશે। ત્યારબાદ આગળ જોઈએ તો 49 માટે પછીની સંખ્યા 50 અને પહેલાની સંખ્યા 48. હવે કયો જોઈએ 1 માટે એના પછીની પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો તમે કહેશો 1 + 1 = 2 એ એના પછીની પ્રાકૃતિક સંખ્યા છે। પણ 1 માટે એના પહેલાની પ્રાકૃતિક સંખ્યા કઈ તો તમે કહેશો 1 - 1 = 0 પણ ના સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે। 1 ના પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી તમે જે કહ્યું 0। હવે જ્યારે આપણે પ્રાકૃતિક સંખ્યા 1 ના પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી પણ તમારો જવાબ મળ્યો 0 તો જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહમાં આપણે 0 ઉમેરીએ છીએ ત્યારે સંખ્યાઓનો જે સમૂહ મળે છે એને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ। એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ લખો ત્યારે તમે શરૂઆત કરશો 1, 2, 3, 4, 5, 6, 7, 8 એવી રીતે
પણ જ્યારે એ સમૂહમાં આપણે શૂન્ય ઉમેર્યું અને સંખ્યાઓનો જે સમૂહ મળ્યો 0, 1, 2, 3, 4, 5 તો એ સંખ્યાઓને આપણે કહેશું પૂર્ણ સંખ્યાઓ. તો હવે આપણે આગળ ઉપર પૂર્ણ સંખ્યાઓના વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે સંખ્યા રેખા દોરતા શીખીએ. હું સ્ટેપ બાય સ્ટેપ તમને આ સંખ્યા રેખા દોરતા શીખવાડીશ, તો તમે એ સ્ટેપને અનુસરજો અને એ રીતે નોટ અને બોલપેન લઈ અને સાથે મારી સાથે સાથે પૂર્ણ સંખ્યાઓ માટે સંખ્યાઓ સંખ્યા રેખા દોરતા શીખીએ સાથે. સૌ પ્રથમ તમે કાગળમાં એક સીધી રેખા દોરો. સીધી રેખા દોર્યા બાદ તમે કોઈ એક જગ્યાએ ટપકુ કરો, એટલે કે બિંદુ કરો. એ બિંદુને શૂન્ય નામ આપો. ઓકે, સૌ પ્રથમ એક સીધી રેખા દોરો, એ રેખા પર કોઈ એક જગ્યાએ એક બિંદુ લઈ એ બિંદુને નામ શૂન્ય આપો. ત્યારબાદ ત્યાંથી ચોક્કસ અંતર લઈ બીજું એક બિંદુ દોરો, એ બિંદુને નામ આપો એક. હવે અહીં જે 0 અને 1 વચ્ચેનું જે અંતર છે એને આપણે આપણી સંખ્યા રેખા માટે એકમ અંતર કહીશું. આ રીતે બે સ્ટેપમાં 0 અને 1 આવી ગયા બાદ આ જે અંતર છે એ તમારે ચોક્કસ અંતર યાદ રાખવાનું છે. હવે આગળ આ જ રીતે એ એકમ અંતરને અનુરૂપ આગળ ઉપર એ એકમ અંતરવાળા જ બિંદુઓ લઈ તેને અનુક્રમે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 એવી રીતે 10 સુધી નામ આપો. આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક પૂર્ણ સંખ્યાઓ આ રીતે અનંત સુધી વિસ્તરેલી છે, એટલે એક બાજુ આપણે એરોની નિશાની દર્શાવીશું જે બતાવે છે કે આ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી છે. તો આ રીતે આપણે સંખ્યા રેખા માટે પૂર્ણ સંખ્યાઓ માટે સંખ્યા રેખા દોરતા શીખીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પૂર્ણ સંખ્યાઓ માટે સંખ્યા રેખા દોરતા શીખી ગયા. હવે હું જ્યારે તમારી સામે જોઉં છું ફેસ ફર્સ્ટમાં, ત્યારે આ મારો જમણો હાથ છે અને આ ડાબો હાથ છે. પણ આપણે બધા જ્યારે આ સંખ્યા રેખાનું અવલોકન કરશું ત્યારે મારો જમણો હાથ આ તરફ અને ડાબો હાથ આ તરફ જશે. એટલે જ્યારે આપણે જમણી બાજુ કહીએ તો આ એરો બાજુ તમારે સમજવું અને ડાબી બાજુ આ તરફ થશે. હવે સંખ્યા રેખા ઉપર હું એક સંખ્યા લઉં છું 5. 5માં એક એકમ ઉમેરતા આપણે જમણી બાજુ જઈએ તો સંખ્યા મળે છે 6. એ જ રીતે એક પગલું આગળ જમણી બાજુ જઈએ તો મળે છે 7. એ રીતે ક્રમશઃ આગળ 8, 9, 10 એ રીતેની ક્રમશઃ મોટી સંખ્યાઓ મળે છે. તો આપણે યાદ રાખીશું કે સંખ્યા રેખા પર કોઈપણ સંખ્યાથી જ્યારે જમણી બાજુ જઈએ છીએ ત્યારે ક્રમશઃ મોટી સંખ્યાઓ મળે છે. એ જ રીતે કોઈપણ સંખ્યાથી આપણે જ્યારે ડાબી બાજુ જઈશું ત્યારે આપણને તે સંખ્યાથી નાની સંખ્યા મળે છે. બરોબર, સંખ્યા રેખા પર કોઈપણ સંખ્યાથી જમણી બાજુ જતાં ક્રમશઃ મોટી સંખ્યાઓ મળે છે અને કોઈ સંખ્યાથી સંખ્યા રેખા પર ડાબી બાજુ ચાલતા ક્રમશઃ નાની સંખ્યાઓ મળે છે. તો ચાલો હવે આપણે સંખ્યા રેખા પર સંખ્યાઓના સરવાળા, બાદબાકી અને ગુણાકાર વિશે સમજીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંખ્યા રેખા દ્વારા સરવાળા, બાદબાકી અને ગુણાકાર કરતા શીખીએ. સૌ પ્રથમ આપણે સંખ્યા રેખા દ્વારા સરવાળો કરતા શીખીશું. અહીં તમને એક સંખ્યા રેખા આપેલી છે જેના પર એક કાર્ટૂન સંખ્યા રેખા પર શૂન્યના સ્થાન ઉપર છે. હવે જો કાર્ટૂન શૂન્ય પરથી જમણી બાજુ એક એકમ ખસે તો તે 1 પર પહોંચશે. એટલે કે જો આપણે શૂન્યમાં એક એકમ અંતરના ઉમેરીએ છીએ તો 0 વત્તા 1 બરાબર 1 થશે. હવે જો આપણે 1 પરથી એક એકમ હજુ પણ બે એકમ હજુ આગળ જમણી બાજુ ખસીશું તો કાર્ટૂન 3 ઉપર પહોંચશે. એનો મતલબ એમ થશે 1 વત્તા 2 એકમ બરાબર 3. હવે 3થી જો આપણે હજુ પણ વધારે જમણી બાજુ 2 એકમ ખસીશું તો કાર્ટૂન પહોંચશે 5 ઉપર. એનો મતલબ એમ કે 3 વત્તા 2 બરાબર 5. મતલબ કે સંખ્યા રેખા ઉપર જો આપણે સરવાળો કરવો હોય તો જે સંખ્યાનો સરવાળો કરવો છે એટલા એકમ જમણી બાજુ ખસીશું. એટલે કે જો કોઈ એક પૂર્ણ સંખ્યામાં બીજી પૂર્ણ સંખ્યા ઉમેરવી હોય તો તે બીજી પૂર્ણ સંખ્યા જેટલું અંતર સંખ્યા રેખા પર જમણી બાજુ ખસવું પડશે. ચાલો આના વિશે આપણે એક ઉદાહરણ લઈએ અને ઉદાહરણ દ્વારા સંખ્યા રેખા પર સરવાળો કરતા સમજીએ.
दाखला तरीके चार वत्ता बे आपणे संख्या रेखा उपर करवू होय तो सौ प्रथम एक आडी लीटी दोरीशुं, तेना उपर बिंदुओ नक्की करीशुं, त्यारबाद ए बिंदुओने जीरो एक बे त्रण एवी रीते आगळ उपर संख्याओ आपीशुं जेथी आपणी पूर्ण संख्याओ माटेनी संख्या रेखा तैयार थशे। चार वत्ता बे करवू छे एटले सौ प्रथम आपणे चार उपर टपकू करीशुं अने त्यांथी जमणी बाजु संख्या उमेरवी छे એટલે જમણી બાજુ બે એકમ આગળ ખસીશું તો આપણો જવાબ મળશે છ। એટલે ચાર વત્તા બે બરાબર છ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સંખ્યા રેખા દ્વારા પૂર્ણ સંખ્યાઓની બાદબાકી કરતા શીખીએ। અહીં એક સંખ્યા રેખા દર્શાવેલી છે જેના ઉપર જીરોથી નવ અંકો સુધી આપણે અંકિત કરેલા છે। હવે અહીં કાર્ટૂન જે છે એ સંખ્યા ત્રણ ઉપર છે, ત્યાંથી જો આપણે કાર્ટૂન ત્રણ પરથી જો એક એકમ ડાબી બાજુએ ખસશે તો તે બે પર પહોંચશે। એનો મતલબ આપણે એક પગથિયું ડાબી બાજુ ગયા છીએ તો ત્રણ ઓછા એક બરાબર બે થશે। હવે જો કાર્ટૂન બે પરથી હજુ પણ વધારે એક એકમ ડાબી બાજુ ખસશે તો તે બે પરથી એક ઉપર પહોંચશે। એનો મતલબ એમ થશે બે ઓછા એક બરાબર એક। વધારે હવે એક પરથી હજુ એક એકમ ડાબી બાજુ ખસે તો એ પહોંચશે શૂન્ય ઉપર। એનો મતલબ એમ એક ઓછા એક બરાબર ઝીરો। આમ જ્યારે આપણે પૂર્ણ સંખ્યાઓ માટે સંખ્યા રેખા દ્વારા બાદબાકી કરતા હોઈએ ત્યારે જે સંખ્યા બાદ કરવાની છે એટલા એકમ ડાબી બાજુ ખસવું પડશે। એટલે કે જો કોઈ પૂર્ણ સંખ્યામાંથી બીજી પૂર્ણ સંખ્યા બાદ કરવી હોય તો બીજી પૂર્ણ સંખ્યા જેટલું અંતર ડાબી બાજુ ખસવાનું, એટલા એકમ અંતર ડાબી બાજુ ખસવાનું। ચાલો એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ સંખ્યા રેખાની બાદબાકી। દાખલા તરીકે આપણે સંખ્યા રેખા દ્વારા સાત ઓછા બે કરવું છે તો આપણે સંખ્યા રેખાની મદદથી પૂર્ણ સંખ્યાઓની બાદબાકી પણ કરીશું। સૌ પ્રથમ આપણે એક આડી રેખા દોરીશું અને એના ઉપર અંકો અંકિત કરીશું। એક આડી સંખ્યા રેખા દોરી, તેના ઉપર બિંદુઓ નક્કી કર્યા સરખા એકમ અંતરે, ત્યાર પછી એ બિંદુઓને જીરો એક બે ત્રણ ચાર એવી રીતે અંકો આપ્યા, સંખ્યાઓ દર્શાવી। આ રીતે આપણી પૂર્ણ સંખ્યાઓ માટેની સંખ્યા રેખા તૈયાર થઈ। હવે આપણે સાત ઓછા બે બાદ કરવા છે તો આપણે સાત ઉપર ટપકું કરીશું અને બાદબાકી છે એટલા માટે આપણે ડાબી બાજુ ખસીશું। કેટલા એકમ? બે બાદ કરવા છે તો બે એકમ ડાબી બાજુ ખસીશું એટલે સાત ઓછા બે આપણો જવાબ આવશે પાંચ। આમ આપણે સંખ્યા રેખાની મદદથી સંખ્યાઓની બાદબાકી પણ કરી શકીએ છીએ। આગળ ઉપર આપણે હવે સંખ્યા રેખા દ્વારા સંખ્યાઓના ગુણાકાર કરતા શીખીશું। આપણે સૌ વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ એ રીતે ગુણાકાર એ એક પ્રકારનો પુનરાવર્તી સરવાળો છે। આપણે એ ગણિતના સિદ્ધાંતનો અહીંયા ઉપયોગ કરીશું। આપણે સંખ્યા રેખાની મદદથી ગુણાકાર કરતા તો શીખીશું પણ યાદ રાખશું કે ગુણાકાર એ એક પ્રકારનો પુનરાવર્તી સરવાળો છે, જેમ ભાગાકાર એક પ્રકારની પુનરાવર્તી બાદબાકી છે। તો ચાલો આપણે સંખ્યા રેખા પર ગુણાકાર કરતા શીખીએ। દાખલા તરીકે આપણે સંખ્યા રેખાની મદદથી ત્રણ ગુણ્યા ચાર એ કરવું છે તો સૌ પ્રથમ આપણે ઝીરોથી શરૂઆત કરી અને ત્રણ એકમ આગળ ખસીશું, ફરી પાછું ત્રણ એકમ આગળ ખસીશું, ફરી ત્રણ અને ફરી ત્રણ, કારણ કે ત્રણ ગુણ્યા ચાર એટલે ત્રણનો ચાર વાર સરવાળો। તો આપણે ઝીરોથી શરૂ કરી ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ એમ ચાર વાર કરીશું। આમ આપણે બાર પર પહોંચશું જે આપણો ગુણાકારનો જવાબ થશે। આમ સંખ્યા રેખાની મદદથી આપણે ત્રણ ગુણ્યા ચાર બરાબર બાર મેળવીશું। વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે અભ્યાસ કર્યો છે એના દ્રઢીકરણ સ્વરૂપે થોડુંક તમને ગૃહ કાર્ય આપીએ છીએ। અહીં ગૃહ કાર્યમાં સંખ્યા રેખાની મદદથી સરવાળો કરો અને સંખ્યા રેખાની મદદથી બાદબાકી કરો એના બે બે દાખલા આપેલા છે તો આશા છે કે તમે આ વિડીયો જોઈ અને શીખશો, સમજશો અને આ ગૃહ કાર્ય કરી આ પૂર્ણ સંખ્યાઓનું જે પ્રકરણ છે એના વિશે તમારો અભ્યાસ દ્રઢ બનાવશો। આભાર।